हेलो फ्रेंड्स, माय सेल्फ सोनाली राठौर वर्किंग इन वल्लभपति पॉलिटेक्निक कॉलेज। टुडे अवर सब्जेक्ट इज डेटा स्ट्रक्चर एंड द टॉपिक इज स्ट्रिंग प्रोग्राम। दिस इज अवर लिस्ट ऑफ प्रोग्राम्स। ऑल प्रीवियस प्रोग्राम्स आर डन इन अदर वीडियोस। टुडे वी लर्न स्ट्रिंग प्रोग्राम्स। फर्स्ट इज एंटर योर नेम एंड अरेंज कैरेक्टर इन अल्फाबेटिकल ऑर्डर, एंड second one is enter five name and arrange them in alphabetical order. So now we perform our program in Turbo C++. So let's perform the program. So our first program is write a program to enter a string and arrange each character in alphabetical order. Means I want to enter one string. Suppose this is one example. I will enter Navsari. So we get character of that string is in alphabetical order. Okay, so first of all we look here in this program. First of all we take our header file, then our variable ijnl. L is used for length and inj is used for our loop. Then we take our array 1 for string, a is the string, then temp for the store the character temporary whenever we use the logic for arrange the alphabetical order for character of string. Then we find then we enter our string, enter your string, then cin for a in which we store our string. Then we find here length of string. Because finding the length શોધવાથી આપણને ખબર પડે છે કે આપણે સ્ટ્રિંગની સાઈઝ શું છે અને ક્યાં સુધી આપણે સ્ટ્રિંગને રન કરાવી શકીએ. ઓકે, then છે નેક્સ્ટ કમ્પેર એવરી કેરેક્ટર ઓફ સ્ટ્રિંગ. કેરેક્ટર કોને કહેવાય છે કે સપોઝ કે નવસારી એક સ્ટ્રિંગ છે તો તેની અંદરના જ કેરેક્ટર કયા કયા છે. એન એ વી એસ એ આર આઈ આ બધા કેરેક્ટર છે. આ બધા કેરેક્ટરને આપણે શું કરવાનું છે તો આલ્ફાબેટિકલ ઓર્ડરમાં ગોઠવવાના છે. આપણે આગળના વિડીયોઝમાં જોયું કે આપણે જે નંબર એન્ટર કરાવ્યા છે એરેની અંદર એ નંબરને આપણે અસેન્ડિંગ ઓર્ડરમાં ગોઠવવા છે. તો એના માટે શું કર્યું હતું આપણે કે ફર્સ્ટ વેલ્યુ અને સેકન્ડ વેલ્યુ એ બંનેને કમ્પેર કરાવી હતી અને એ બંનેને કમ્પેર કરીને જે મિનિમમ વેલ્યુ હશે એ વેલ્યુને આપણે ટેમ્પરરી વેરિયેબલની અંદર સ્ટોર કરાવી હતી. ત્યારબાદ જે વેલ્યુઝ હતી તેને આપણે એક્સચેન્જ કરી હતી અને લાસ્ટમાં આપણને આપણી જે વેલ્યુ હતી તે અસેન્ડિંગ ઓર્ડરમાં મળી ગઈ હતી. તો આ જ રીતે આલ્ફાબેટિકલ ઓર્ડરમાં આપણે કેરેક્ટરને ગોઠવવાના છે. તો સેમ લોજિક અહીં યુઝ થશે. આપણે ન્યુમેરિક માટે ટેમ્પને ઇન્ટીજરમાં લીધો હતો, અહીં આપણે કેરેક્ટરને અરેન્જ કરવાની છે. તેથી ટેમ્પને આપણે શેમાં લીધું છે, કેરેક્ટરની અંદર. બરાબર, CHAR કેરેક્ટર ડેટા ટાઈપ છે તો તેની અંદર આપણે ટેમ્પને લીધું છે. હવે આપણું મેઇન પ્રોસેસ શું છે તો આપણે ફર્સ્ટ કેરેક્ટર અને સેકન્ડ કેરેક્ટર એ બેને કમ્પેર કરવાનું છે. એટલે ફર્સ્ટ એક આપણે લૂપ લઈ લીધી આઈ ઇઝ ઇક્વલ ટુ 0 થી આઈ ઇઝ લેસર ઇક્વલ ટુ લેન્થ સુધી. ત્યારબાદ સેકન્ડ લૂપ લીધી છે, જે ઇઝ ઇક્વલ ટુ આઈ પ્લસ 1, એટલે કે આઈ પ્લસ 1 એટલે 1 થશે, આઈ ઇઝ ઇક્વલ ટુ 0 છે. અને સેકન્ડ કેરેક્ટર માટે આપણને 1ની વેલ્યુ જોઈએ, એટલે જે ક્યાંથી સ્ટાર્ટ કરી છે, આઈ પ્લસ 1 થી, એટલે આઈ પ્લસ 1 જે ઇઝ લેસર ઇક્વલ ટુ એલ જે પ્લસ પ્લસ. ઓકે, હવે મારે ફર્સ્ટ અને સેકન્ડ વેલ્યુને કમ્પેર કરાવી છે, એટલે એ ઓફ આઈ ઇઝ ગ્રેટર દેન જો એ ઓફ જે હશે તો મારે શું કરવાની છે કે એ ઓફ આઈ ની વેલ્યુ ટેમ્પરરી વેરિયેબલની અંદર સ્ટોર કરાવવાની છે. અને જે સેકન્ડ વેલ્યુ એ ઓફ જે છે તે આપણે શેમાં સ્ટોર કરાવશું, એ ઓફ આઈ ની અંદર. આપણે એ ઓફ આઈ ની વેલ્યુ ટેમ્પની અંદર સ્ટોર કરાવશું તો એટલે એ ઓફ આઈ એમ્પ્ટી થશે. બરાબર, એટલે એ એમ્પ્ટી વેરિયેબલની અંદર હું શું સ્ટોર કરાવીશ, એ ઓફ જે ની વેલ્યુ. ત્યારબાદ એ ઓફ જે છે તે પણ એમ્પ્ટી થશે, એટલે એ ટેમ્પની જે વેલ્યુ છે તે હું અગેઇન શેમાં સ્ટોર કરાવીશ, એ ઓફ જે ની અંદર. બરાબર, આ રીતે જ્યાં સુધી તમારી સ્ટ્રિંગ જે છે તે આલ્ફાબેટિકલ ઓર્ડરમાં જ્યાં સુધી સેટ નહીં થશે, શોર્ટ નહીં થશે, ત્યાં સુધી તમારી આ લૂપ જે છે તે ફરતી જ રહેશે. બરાબર, ત્યારબાદ આફ્ટર ધ કમ્પ્લીશન ઓફ ધીસ લૂપ ધ લૂપ વિલ બી રન here from the last our loop I is equal to 0, I is lesser equal to L, I plus plus, then it will be print our answer. So I will compile our program Alt+F9.
Then control F9. I will enter our string Navsari. So I will get our answer. Okay. Suppose we want to trace our program, then press F8. Then void main, then CLRS. Yes, output screen will be empty. Enter your string. Here I will enter VBP. Okay. Then F8. I is equal to 0. J is equal to I plus 1. આપણી જે સ્ટ્રિંગ છે એની લેન્થ શું છે તો 3 છે અહીં તમને વોચ વિન્ડોમાં ડિસ્પ્લે થાય છે. નાવ એ ઓફ આઈ ની અંદર વેલ્યુ કઈ છે? બી. અને એ ઓફ જે ની અંદર વેલ્યુ કઈ હશે? બી. બરાબર. હવે આ જે બે વેલ્યુ છે વી અને બી એ કમ્પેર થશે અને ત્યારબાદ શું થશે? એ ઓફ આઈ ની વેલ્યુ શેની અંદર સ્ટોર થઈ જશે? ટેમ્પ ની અંદર. બરાબર. ટેમ્પ ની અંદર બી છે. ત્યારબાદ અગેન F8 કરીશ એટલે જે ટેમ્પ એ ઓફ જે ની વેલ્યુ છે તે શેની અંદર સ્ટોર થશે? એ ઓફ આઈ ની અંદર. બરાબર. એટલે એ ઓફ આઈ બી છે અને ટેમ્પ ની અંદર બી છે. હવે એ ઓફ જે ની અંદર શું સ્ટોર થશે? એ ઓફ જે ની અંદર પી આવી ગયો. બરાબર. પી જે હવે ખાલી થયો છે તો જે ટેમ્પ ની વેલ્યુ હશે તે એની અંદર આવી જશે. હવે તમારો આન્સર પ્રિન્ટ થશે. બરાબર. ધીસ ઇઝ યોર ફાઇનલ આન્સર. હવે આપણે સેકન્ડ પ્રોગ્રામ જોઈએ. રાઇટ અ પ્રોગ્રામ ટુ એન્ટર સ્ટ્રિંગ એન્ડ અરેન્જ ઇચ સ્ટ્રિંગ ઇન આલ્ફાબેટિકલ ઓર્ડર. રાઇટ અ પ્રોગ્રામ to enter a string and arrange each string in alphabetical order. Okay. Now for that, I will take our header file istream.h, conio.h and string.h. Then we will take our data types integer and character. In integer, we take I, j and p. I and j is used for the looping and p is used for compare two strings and we find that value, what is maximum and what is minimum string between that two string. Okay. Then second data type we will take character. In character we take our string a. Before તમે જોઈ શકો છો સેકન્ડ આપણે ડેટા ટાઈપ લીધું છે કેરેક્ટર a of 5 ઓફ n 20. તો અહીં તમે જોઈ શકો છો કે આગળના જે આપણે સ્ટ્રિંગના પ્રોગ્રામ કરીએ છીએ તેના કરતાં આપણે અહીં સાઇઝ એરેની ડિફરન્ટ છે કે એ ઓફ 5 અને બ્રેકેટ બીજા બ્રેકેટમાં છે 20. તો એનો મિનિંગ શું થાય છે કે એરે એ જે છે એની અંદર ટોટલ 5 સ્ટ્રિંગ તમે લઈ શકો છો અને એ 5 જે સ્ટ્રિંગ છે તેમાંથી દરેક સ્ટ્રિંગમાં તમે મેક્સિમમ 20 કેરેક્ટર લઈ શકો. બરાબર. એટલે કે 5 સ્ટ્રિંગ લઈ શકો છો અને એ સ્ટ્રિંગના કેરેક્ટર માટેની સાઇઝ કેટલી છે તો 20. નેક્સ્ટ આપણે લીધું છે ટેમ્પ. તો આગળના પ્રોગ્રામમાં આપણે શું કર્યું કે એક સ્ટ્રિંગ લીધી અને એ સ્ટ્રિંગના કેરેક્ટરને આપણે આલ્ફાબેટિકલ ઓર્ડરમાં રાખ્યા છે. પણ હવે પછી આપણે શું કરવાનું છે કે 5 સ્ટ્રિંગ છે અને એ 5 સ્ટ્રિંગને આપણે આલ્ફાબેટિકલ ઓર્ડરમાં આપણે અરેન્જ કરવાની છે. તો જ્યારે પણ આપણે અસેન્ડિંગ ઓર્ડર કે આલ્ફાબેટિકલ ઓર્ડરમાં આપણે અરેન્જ કરવું હોય તો ટેમ્પરરી વેરિયેબલ આપણને જોઈએ છે. તો અહીં પણ આપણે આખે આખી એક સ્ટ્રિંગને કરવાની છે અરેન્જ. તો તેના માટે આપણે બીજો એક ડેટા ટાઈપ વેરિયેબલ લીધો છે ટેમ્પ, કે જેની સાઇઝ પણ શું છે 10 લીધી છે મેં. બરાબર. 10 ની જગ્યાએ તમે 5 પણ લઈ શકો કારણ કે આપણે 5 સ્ટ્રિંગ માટે કરવાના છે. બરાબર. નેક્સ્ટ જોઈએ તો CLR SCR ધેન એન્ટર યોર સ્ટ્રિંગ. અહીં આપણે આપણી સ્ટ્રિંગને એન્ટર કરાવશું. અહીં આપણને લેન્થની જરૂર નથી પડવાની એટલે લેન્થ ફાઇન્ડ નથી કર્યું. ત્યારબાદ કરીએ છીએ કે કમ્પેર એવરી સ્ટ્રિંગ. દરેક સ્ટ્રિંગને આપણે કમ્પેર કરશું. અહીં ફર્સ્ટ લૂપ લીધી છે આપણે આઈ ઇઝ ઇક્વલ ટુ 0, 0 થી સ્ટાર્ટ થશે અને સેકન્ડ ક્યાંથી સ્ટાર્ટ થશે? જે ઇઝ ઇક્વલ ટુ આઈ પ્લસ 1 થી. એટલે ફર્સ્ટ સ્ટ્રિંગ એ ઓફ 0 અને એની કમ્પેરિઝન કોની સાથે થશે? એ ઓફ 1 સાથે. બરાબર. આપણે 5 સ્ટ્રિંગ લેવાના છે એટલે સાઇઝ આપણે કેટલી લીધી છે? લેસ દેન 5 સુધી. હવે નેક્સ્ટ આપણે શું કર્યું છે તો સ્ટ્રિંગ ફંક્શન યુઝ કર્યું છે કે STRCMP.
એનાથી શું કરશે કે બંને સ્ટ્રિંગને કમ્પેર કરશે અને જ્યારે પણ આપણે બંને સ્ટ્રિંગને કમ્પેર કરશું ત્યારે આપણને એક ન્યુમેરિક વેલ્યુ મળશે જે આપણે આગળના પ્રોગ્રામ કે જેની અંદર કયા પ્રોગ્રામ તો પેલિંડ્રોમના પ્રોગ્રામની અંદર આપણે યુઝ કર્યું હતું કે આપણે જ્યારે સ્ટ્રિંગ કમ્પેરિઝન ફંક્શન યુઝ કરીએ છીએ ત્યારે આપણને એક ન્યુમેરિક વેલ્યુ મળે છે. તો આપણે અહીં આપણે બંને સ્ટ્રિંગને કમ્પેર કરશું એનાથી આપણને એક ન્યુમેરિક વેલ્યુ મળશે. તો તે ન્યુમેરિક વેલ્યુ જો ગ્રેટર દેન ઝીરો હશે તો આપણે શું કરવાનું છે કે એ ઓફ આઈની જે વેલ્યુ છે તેને આપણે શેમાં સ્ટોર કરાવશું, ટેમ્પની અંદર, અને એ ઓફ જેની વેલ્યુ શેની અંદર સ્ટોર કરાવશું, જે એ ઓફ આઈ એમ્પ્ટી થયો તે એમ્પ્ટીની અંદર આપણે એ ઓફ જે સ્ટોર કરાવશું. ત્યારબાદ શું કરાવશું તો એ ઓફ જેને આપણે એ ઓફ આઈમાં સ્ટોર કરાવ્યું છે તેથી એ ઓફ જે એમ્પ્ટી થશે, તો એ ઓફ જેની અંદર આપણે કોની વેલ્યુ સ્ટોર કરાવશું, ટેમ્પની અંદર. જે રીતે તમને અસેન્ડિંગ ઓર્ડર માટેનું જે લોજિક હતું એ જ લોજિક સેમ અહીંયા પણ રહેશે. પણ અહીંયા સ્ટ્રિંગ હોવાથી આપણે ડાયરેક્ટલી ઇઝ ઇક્વલ ટુ કરીને નથી લખ્યું, પણ સ્ટ્રિંગ હોવાથી આપણે શું યુઝ કર્યું છે, સ્ટ્રિંગ ફંક્શન. અને કયો ફંક્શન, તો strcpy. બરાબર. After this comparison, we will print our answer I is equal to 0, I less than 5, I plus plus. And so, we will store a of I. So, now we trace our program. આપણે અહીં આપણા પ્રોગ્રામને ટ્રેસ કરીને જોઈ લઈએ તો ટ્રેસ કરતી વખતે આપણે કોની કોની વેલ્યુ જોઈશે, એ ઓફ આઈ, એ ઓફ જે, અને અહીં એલની જગ્યાએ આપણને શું જોઈશે, પી. તો હું અહીં લખું છું પી. બરાબર. અને બીજો કયો વેરિયેબલ લઈએ છીએ, ટેમ્પ, કે ટેમ્પની અંદર કઈ કઈ વેલ્યુ રહેશે. બરાબર. પાંચ નામ તમારે અહીં એન્ટર કરાવવાના રહેશે. તો ફર્સ્ટ ટ્રેસ કરાવીએ F8 થી, દેન F8 અગેન. ઓકે, એન્ટર યોર સ્ટ્રીંગ. તો અહીં આપણે સ્ટ્રીંગને એન્ટર કરાવવાની છે. આપણે હું ફ્રૂટ્સના નામ એન્ટર કરાવું છું, ઓરેન્જ, ધેન અગેન F8, મેંગો. જો તમે અહીં કેપિટલ એમ અને સ્મોલ એમ લખશો તો એ બંને અલગ રહેશે. બરાબર. કારણ કે દરેક કેરેક્ટરની આસ્કી વેલ્યુ અલગ છે, કેરેક્ટર માટેની પણ અલગ છે અને કેપિટલ માટેની પણ અલગ છે અને સ્મોલ માટેની પણ અલગ છે. ઓરેન્જ, મેંગો, એપલ, બનાના, ધેન આઈ વિલ એન્ટર કીવી. ઓકે, અવર ફાઈવ સ્ટ્રીંગ વિલ બી એન્ટર. નાવ અગેન F8. યુ કેન લુક હિયર ઇન વોચ વિન્ડો, એ ઓફ આઈ હેવિંગ ઓરેન્જ એન્ડ એ ઓફ જે હેવિંગ મેંગો. Then we get P value, P is equal to 2. So P is greater than 0. So the swapping process will be done here. Okay, in temp, orange will be stored and A of J having mango, that mango will be stored in A of I. Okay, now A of I having mango, then A of J having apple, then it will be compared, then we get value 12. So it will be greater than 0. So it will be swap. Okay. Now again J's loop is increased. Then apple and banana. Next is kiwi. So kiwi value is minus 1, then minus 10. So it will not, whenever we get negative value, means if there is equal to 0 or less than 0, then swapping process is not done. Whenever we get P is greater than 0, then and then the swapping process will be done. Okay, 11, so swapping process is done here. Then minus 9, so process is not done. Then again 2, then it will be done. Okay. All will be done. So now our answer will be print here. First is apple, then banana, then kiwi, then mango, then orange. So this is our answer. There is one, maybe in answer you can confuse. So I will write here one message before we print our answer. So I will write cout. My alphabetical
strings are okay. There is one thing, that is and L. What is and L? In C++, and L is used for new line. In C, we use slash n. Just like that, and L is also used for new line. In previous lecture video, I also don't say about the and L. In this video, I will tell you, and L is used as slash n. It is used only just like slash n. It will give us new line. Okay. So I will again compile. Okay, here semicolon is required, then Alt F9, Control F9. My alphabetical string is string R, apple, banana, kiwi, mango, and orange. Okay, so I think you all understand our program of string. These all programs are over of string program. In next video, we learn about these two program. Write a program to insert element in array and delete element from the array. Only these two programs are remain. So we will do in next video. Okay. So thank you.